કરશું મોદીના મિશન અમેરિકાની. પ્રધાનમંત્રી મોદી આજથી યુએસના પ્રવાસે છે અને તેની જો વાત કરવામાં આવે તો આજથી 5 દિવસની યુએસની યાત્રાએ પ્રધાનમંત્રી મોદી ખાસ જવાના છે. યુએનમાં પ્રધાનમંત્રી મોદી ખાસ સંબોધન કરવાના છે, તેને લઈને દેશ અને દુનિયાની નજર તેમના સંબોધન ઉપર રહેશે. આ ઉપરાંત અન્ય કાર્યક્રમોની જો વાત કરવામાં આવે તો ક્વાડ રાષ્ટ્રોની બેઠકમાં પણ પ્રધાનમંત્રી મોદી ભાગ લેશે. જો બાઇડન સાથે 1-to-1 બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોવિડ-19 વર્લ્ડ સમિટમાં પણ પ્રધાનમંત્રી મોદી ભાગ લેશે. 6 માસ પછી પીએમની આ પહેલી વિદેશ યાત્રા છે. તેમની આ વિદેશ યાત્રામાં વિદેશ મંત્રી અને એનએસએ પણ સાથે રહેશે. પીએમ મોદીનો મહત્વપૂર્ણ પ્રવાસ. પીએમ મોદીનો અમેરિકા પ્રવાસ બની રહેશે મહત્વપૂર્ણ. આતંકવાદ અને અફઘાનિસ્તાન પર સંવાદ. ક્વાડ બેઠક અંગે જો બાઇડન સાથે મંત્રણા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. કોરોના સંકટના કારણે 6 મહિના બાદ પીએમ મોદી વિદેશ યાત્રા કરશે. અમેરિકાના આ પ્રવાસ પર પીએમ મોદી પહેલી વખત રાષ્ટ્રપતિ જો બાઇડનને મળશે. પીએમના આ પ્રવાસમાં ક્વાડ સમૂહની સાથે સાથે આતંકવાદ અને અફઘાનિસ્તાન પર પણ વાત થશે. ક્વાડ સમૂહની બેઠકમાં ચીન, કોવિડ સંકટ અને ક્લાઇમેટ ચેન્જ પર પણ વાત થઈ શકે છે. પીએમ મોદી અહીં ક્વાડ સમૂહની પહેલી ઇન પર્સન મીટમાં સામેલ થશે, જેનું ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા પણ ભાગ છે. પીએમ સંયુક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીને પણ સંબોધિત કરશે. ભારત કા અમૃત મહોત્સવ ઓર યુએન કે 75વી વર્ષગાંઠ કોઇન્સાઇડ હો રહા હૈ ઓર इस अवसर पर प्रधानमंत्री जरूर उनकी एड्रेस में, जैसे मैंने कहा, ये जिक्र जरूर करेंगे कि यूएन रिफॉर्म कैसे हो सकता है, इसकी जरूरत है और इस और किस प्रकार से यूएन मेंबरशिप को परमानेंट, जो यूएन सिक्योरिटी काउंसिल रिफॉर्म के मुद्दे हैं उसको कैसे मतलब हम अटेन कर सकते हैं, इसमें जरूर बातें होगी, चर्चा होगी. अमेरिका प्रवास आखिर एक खास गेम. એપલના સીઈઓ સાથે પણ છે મુલાકાત. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક. પીએમ મોદી 23 સપ્ટેમ્બરના સવારે અમેરિકાના ટોપ સીઈઓને મળશે. આમાં એપલના સીઈઓ ટીમ કુક પણ સામેલ છે. આ દિવસે પીએમ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે મળી શકે છે. 23 સપ્ટેમ્બરે જ પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પોતાના સમકક્ષથી દ્વિપક્ષીય મીટિંગ કરશે. આ સાથે સાથે અમેરિકી રાષ્ટ્રપતિ ક્વાડ દેશોના નેતાઓના ડિનરની મેજબાની કરશે. 24 સપ્ટેમ્બરે પીએમ મોદી વ્હાઇટ હાઉસમાં જો બાઇડન સંગ દ્વિપક્ષીય ચર્ચા કરશે. ઓર યુએન મે હમારે જરૂર પ્રયાસ હોગી ઇસ સાલ જો કી એક બહોત મહત્વપૂર્ણ સાલ હૈ હમારે લિયે ઓર યુએન કે લિયે ભી ઇસમે હમ કૈસે હમારે ઓબ્જેક્ટિવ્સ કો સિક્યોર કર સકતે હૈ હમ જરૂર ઇસમે હમ જરૂર શામિલ હોંગે ઇસ ડિસ્કશન. 25 સપ્ટેમ્બરે યુએનજીએ માં પીએમ મોદીનું સંબોધન. પાકિસ્તાન અફઘાનિસ્તાન મુદ્દે કરી શકે છે ટિપ્પણી. પીએમ મોદી વોશિંગ્ટનથી તમામ કાર્યક્રમો પૂર્ણ કરીને ન્યુયોર્ક જશે અને ત્યાં યુએન જનરલ એસેમ્બલીના 76મા સેશન દરમિયાન જનરલ ડિબેટને સંબોધિત કરશે, જ્યાં અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હસ્તક્ષેપ અને આતંકવાદનો મુદ્દો વડાપ્રધાન મોદી સમગ્ર વિશ્વ સામે મૂકી શકે છે. ब्यूरो रिपोर्ट, मंतव्य न्यूज.